કોયર મળે છે. અહીંયા નાળિયેરના ફ્રૂટ્સ બતાવવામાં આવેલા છે અને એને ડીહસ્ક કરીને કોયરના ઢગલા આપણે જોઈ શકીએ છીએ. માણસો ત્યાં કામ કરી રહ્યા છે. લેટ અસ સી ધ યુઝીસ ઓફ કોયર. કોયર ફાઈબર હેઝ અ નેચરલ રેઝિસ્ટન્સ એન્ડ ડ્યુરેબિલિટી એન્ડ સો ઇટ ઇઝ યુઝડ ઇન ધ મેન્યુફેક્ચર ઓફ કોર્ડેજ, ફ્લોર મેટ્સ, ડોરમેટ્સ, બ્રશીસ, મેટ્રેસીસ એક્સેટ્રા. ઇટ ઇઝ યુઝડ ઇન ધ પ્રોડક્શન ઓફ આર્ટિફિશિયલ હોર્સ હેર, પેપર પલ્પ, રાઇટિંગ બોર્ડ એન્ડ થર્મલ ઇન્સ્યુલેશન ઓલ્સો. કોયર ઇઝ રબરાઇઝ્ડ ફોર મેકિંગ કુશન શીટ્સ ફોર ઓટોમોબિલ્સ એન્ડ રેલવેઝ. તો આમ જોઈ શકો છો કે કોયરની કુદરતી પાણી તરફનું જે રેઝિસ્ટન્સ છે અને તેની જે કુદરતી ડ્યુરેબિલિટી છે તેને કારણે તે ખૂબ જ્યાં જરૂર છે ખૂબ વજન લેવાની કે ખૂબ સ્ટ્રેન્થની ત્યાં કોયર વાપરવામાં આવે છે. જેમ કે ડોરમેટ્સ છે, મેટ્રેસીસ છે, આ બધામાં એ વપરાય છે. બેગ્સ આર યુઝડ ફોર કલેક્ટિંગ એન્ડ ટ્રાન્સપોર્ટિંગ ઓફ લીવ્સ એન્ડ લિફ્ટિંગ ઓફ કોલ ફ્રોમ માઇન્સ. જ્યારે કોલની વાત આવે, કોલસાની વાત આવે છે, ત્યારે કોયરના કોથળા વપરાય છે, કારણ કે કોયર વધારે ડ્યુરેબલ અને સ્ટ્રેન્થવાળું છે. કોયર ડસ્ટ ઇઝ યુઝ ટુ મેક હાર્ડ બોર્ડ્સ વિચ આર ડ્યુરેબલ, સ્મૂથ, ઇન્સેક્ટ પ્રૂફ એન્ડ વોટર રિપેલન્ટ. એઝ આઈ સેડ, કોયર હેઝ અ નેચરલ રેઝિસ્ટન્સ ટુ વોટર. બ્રિસલ ફાઈબર્સ. કોયર બ્રિસલ ફાઈબર્સ બનાવવામાં કામમાં આવે છે, જે ફાઈબર્સને આપણે બ્રશીસ અને બ્રૂમ્સ એટલે કે સાવરણીઓ અને જુદી જુદી જાતના સાફસૂફીના જે ઓજારો છે તેમાં પણ કોયરનો વપરાશ કરાય છે. ટ્રેડિશનલી કોયર્સને આપણે મેટ્રેસ ફિલિંગ માટે વાપરીએ છીએ, ઓટોમોબિલ અપહોલસ્ટ્રીમાં એટલે કે આપણે કાર્સ વગેરેની જે સીટો છે એમાં પણ ટ્વિસ્ટેડ ફાઈબર વપરાય છે. શિપિંગ ઇન્ડસ્ટ્રી ને ફિશિંગ ઇન્ડસ્ટ્રીમાં પણ કોયરના એટલે કે જે કાથી કહેવાય છે એ કાથીના આપણે દોરડા વાપરીએ છીએ. ટ્યુબવેલ ફિલ્ટર્સમાં વપરાય છે કોયર. હોપ ઇન્ડસ્ટ્રીમાં પણ કોયરના ટ્વાઇન્સ એટલે કે કાથી વપરાય છે અને સીવીડ કલ્ટિવેશનમાં પણ કાથીનો ઉપયોગ થાય છે. ત્યારબાદ હોર્ટિકલ્ચરલ એપ્લિકેશન્સ જો આપણે જોઈએ તો ફાર્મલેન્ડ અને કેટલ એન્ડ હોર્સ બાર્ન્સમાં, પિગરીઝમાં અને હોર્સ રેસ ટ્રેકમાં પણ કોયરનો ઉપયોગ થાય છે. સાઉન્ડ બેરિયરમાં પણ કોયરને, સાઉન્ડ બેરિયર જ્યારે બનાવવું હોય, સાઉન્ડ પ્રૂફ બોર્ડ્સ બનાવવા હોય ત્યારે પણ કોયરનો ઉપયોગ થાય છે. અને તે ઉપરાંત ફેન્સીસ અને પાર્ટીશન બનાવવા માટે પણ કોયરના ઉપયોગ ઘણા છે. આપ જોઈ શકો છો અહીંયા રંગબેરંગી કોયરને જ્યારે કલર કરવામાં આવે ફાઈબરને ત્યારે એના જુદા જુદા ઉપયોગો કેવી રીતે થાય છે તે અહીંયા જોઈ શકીએ છીએ, ખાસ કરીને મેટ્સ પર. Some more uses of coir, we can see the picture. Some new developed applications of coir are in erosion control, in road embankments, in bioengineering, in soil erosion control, in the capping of landfills, mining and wastelands, stream bank stabilization. That means jare rivers khub pur josh ma vehti hoy to emna je cheda hoy che banks hoy che ત્યાં ધોવાણ થતું હોય છે તેને બચાવવા પણ કોયરનો ઉપયોગ થાય છે. ગોલ્ફ કોર્સીસમાં અને લેન્ડસ્કેપિંગમાં પણ કોયરનો ઉપયોગ થાય છે. આપણે ટિમ્બર્સ વિશે હવે જોઈએ. ટિમ્બર એટલે શું? ટિમ્બર એટલે ઇમારતી લાકડું. તો લાકડું એટલે શું એના વિશે પણ આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલાં ફોરેસ્ટમાંથી આપણને ટિમ્બર જનરલી મળતા હોય છે અને ફોરેસ્ટ આર મોસ્ટ સ્ટ્રાઇકિંગ ફીચર્સ ઓન ધ સર્ફેસ ઓફ અવર અર્થ. વુડ દેટ વી ગેટ ફ્રોમ ધ ટ્રીઝ ઇન ફોરેસ્ટ, વોટ ઇઝ ઇટ? ઇટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ ઓબટેન ફ્રોમ ધ ફોરેસ્ટ ફોર ધ વેલફેર ઓફ હ્યુમન બિંગ્સ. ટિમ્બર, ધ વુડ ઓફ કમર્શિયલ ઇમ્પોર્ટન્સ, is one of the most valuable and versatile raw material used by men. Versatile નો અર્થ થાય છે કે એને જુદી જુદી જગ્યાએ આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. બોટની
ની દ્રષ્ટિએ જોઈએ, બોટનિકલી વોટ ઇઝ વુડ? ધ સ્ટ્રક્ચર ઓફ વુડ. વુડ ઇઝ નથિંગ બટ સેકન્ડરી ટિશ્યુ ફોર્મ્ડ ઇન ધ સ્ટેમ ઓફ જિમ્નોસ્પર્મિક પ્લાન્ટ્સ એઝ વેલ એઝ ડાયકોટ પ્લાન્ટ્સ બાય ધ એક્ટિવિટી ઓફ વેસ્ક્યુલર કેમ્બિયમ. એધાની એક્ટિવિટીથી જે સેકન્ડરી ઝાયલમ બને છે, સેકન્ડરી ટિશ્યુ બને છે જિમ્નોસ્પર્મ્સમાં અને એન્જિયોસ્પર્મ્સના ડાયકોટ પ્લાન્ટ્સમાં, તેને આપણે વુડ શબ્દ આપ્યો છે. વુડની કેટલીક ફિઝિકલ પ્રોપર્ટીઝ છે, જેમ કે સ્ટ્રેન્થ, સ્ટીફનેસ, ટફનેસ, હાર્ડનેસ, ક્લીવેબિલિટી. આ બધાનો અર્થ શું? તો સ્ટ્રેન્થ એટલે વુડની જે ડેફિનેટ ફોર્સીસ, જેમ કે તેમને ક્રશ થવા, તેમને ક્રશ ન થવા દેવા, તેમને શિયરિંગ એટલે તેમને કપાઈ ન જવા દેવા, આ બધી જે એબિલિટી છે તેને સ્ટ્રેન્થ ઓફ ધ વુડ કહેવાય છે. સ્ટીફનેસ, દેટ મીન્સ ધ એબિલિટી ઓફ ધ વુડ ટુ વિથસ્ટેન્ડ ડિફોર્મેશન. કોઈ જાતનું એમાં કોઈ ફોર્મ કે એનું સ્વરૂપ બદલાતું નથી. હાર્ડનેસ અને ટફનેસ એટલે કે ઇટ્સ પાવર ટુ રેઝિસ્ટ ઇન્ડેન્ટેશન, અથવા તો કોઈ શાર્પ બ્લો થાય તો એને પણ એ રેઝિસ્ટ કરી શકે, એવું વુડમાં સ્ટ્રેન્થ હોય છે. અને ક્લીવેબિલિટી એટલે એમ કે ધ એક્સપ્રેશન ઓફ ઇઝ વિથ વિચ ધ વુડ કેન સ્પ્લિટ ઇન મેની વેઝ. જો એને બરોબર કાપવામાં આવે તો એ ઇઝીલી કપાઈ પણ શકે. આ બધી એની થઈ ફિઝિકલ પ્રોપર્ટીઝ. હવે એની કેટલીક સરફેસ કેરેક્ટરિસ્ટિક્સ. વુડ જે ઉપયોગી જે છે ઇમારતી લાકડા તરીકે, તો એમાં એની કેટલીક સરફેસ કેરેક્ટરિસ્ટિક્સ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે, જેમ કે ઓડર. ઓડર એટલે સ્મેલ. સ્મેલ ઓફ ધ વુડ ઇઝ અ કેરેક્ટરિસ્ટિક પાર્ટ ઓફ ધ વુડ. અને કેટલાક તમે જો કાસ્ટ જોયા હશે, જેમ કે દેવદારનું લાકડું, તો એમાં એક કેરેક્ટરિસ્ટિક એરોમેટિક સેન્ટ આવે છે. જેમ કે સાગનું લાકડું જો તમે જોયું હશે, તો એમાંથી જાણે જૂનું લેધર હોય એ ટાઈપની સરસ સુગંધ આવે છે. સેન્ડલવુડ તો આપણે સૌ જાણીએ છીએ કે એમાંથી આપણને સુખડની જે સ્પેશિયલ એક સ્મેલ કહેવાય છે. તો આ જે સ્મેલ છે એ વોલેટાઇલ ઓઇલના કારણે, આ ઓડર એની જે હોય છે તે હોય છે, ને એના કારણે આપણે કાસ્ટને ઓળખી શકીએ છીએ. ત્યારબાદ કલર ઓફ ધ વુડ. કલર પણ ઘણીવાર આપણને લાકડાને જુદા જુદા કાસ્ટને અલગ તારવામાં મદદ કરે છે. કલર જે છે તે કાં તો યુનિફોર્મ હોય, મોટલ્ડ હોય, સ્ટ્રીક્ટ હોય, અથવા વેરીગેટેડ એટલે જુદા જુદા કલર્સનું મિક્સચર પણ હોય. કલર કેન રેન્જ ફ્રોમ ક્રીમી વ્હાઇટ, જે કાસ્ટ જે લાકડું જે છે તે ક્રીમી વ્હાઇટિશ કલરનું હોય, અથવા તો જેટ બ્લેક કલરનું પણ હોય, ગ્રે કલર, યલોઇશ કલર, પિંકિશ કલર, રેડ કલર, બ્રાઉન, પર્પલ એન્ડ સમટાઈમ્સ ઓલ્સો ગ્રીન વુડ ઇઝ ધેર, સો દેટ વી કેન સી. એન્ડ સમટાઈમ્સ દેર ઇઝ અ શાર્પ એન્ડ વેલ ડિફાઇન્ડ કલર ઇન વુડ ઓફ પાઇનસ એન્ડ શીશમ, બટ સમટાઈમ્સ ધ કલર મે નોટ બી વેરી વેલ ડિફાઇન્ડ, દેન વી કેન નોટ સેપરેટ ઓન ધ બેસિસ ઓફ કલર. સો કલર ઓફ ધ વુડ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક ટુ સેપરેટ ટુ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વુડ્સ. સેમ વે ધ ટેક્સચર ઓફ ધ વુડ, જે સરફેસ ઉપર જે ટેક્સચર દેખાય છે તે મુખ્યત્વે એમાં રહેલા વેસલ્સ જે હોય, પોરસ વુડ હોય એનું જુદું ટેક્સચર હોય, નોન પોરસ વુડ હોય તો એનું જુદું ટેક્સચર હોય છે, તે પણ આપણે જોઈ શકીએ છીએ. તે ઉપરાંત પોલિશ, ધ એબિલિટી ઓફ ધ વુડ ટુ ટેક અપ પોલિશ વિચ ઇમ્પાર્ટ્સ અ સ્મૂથ એન્ડ ગ્લોસી સરફેસ ટુ ધ વુડ, દેટ ઇઝ ઓલ્સો અ વેરી ઇમ્પોર્ટન્ટ ફીચર ઓફ ધ વુડ. As part of the syllabus, Gujarat University has kept 5 different types of timber woods and the first one is teak. જ્યારે પણ મિત્રો આપણે ઇમારતી લાકડાનો વિચાર કરીએ તો સૌથી પહેલું નામ આપણને ટીક અથવા સાગનું મનમાં આવશે. તો આ ટીકનું બોટનિકલ નામ છે ટેક્ટોના ગ્રાન્ડિસ. ઇટ્સ કોમન નેમ ઇઝ ટીક ઓર સાગ એન્ડ ઇટ્સ ફેમિલી ઇઝ વર્બિનેસી. It is one of the most important timber plants of the world. It is a large deciduous tree and it has a general age of over 200 years.
The leaves are opposite and simple, elliptical to obovate. Khub mota parno hoy che sagna vrukshna. The flowers are in large terminal panicles. Atyare apna Gujarat ma ghani badi jagyae apne highway par thi pasar thata aishu to tikna vruksho full flowering ma mitro aap joi shakso. Whitish yellowish flowers in large terminal panicles. The fruit is hard and four-lobed nut. Here you can see the picture of sag, that is teak, and the terminal flowering, as you can see, and the log of teak, and after polish how the wood of teak looks, that you can see in the picture. Color. Sapwood is whitish in color, whereas heartwood is dark golden yellow in color, which turns black with age. As we know, friends, the heartwood is in the center, whereas the sapwood is in the external part. The medullary rays, majja kiran jene apne kahiye Gujarati ma, medullary rays are broad and many, and the pith is also large and quadrangular. The wood is strong scented. Teak has several uses. As we know, the wood is very durable and resistant to insects. Therefore, teak is a very, very useful timber. It is used in house making, in bridge construction, in ship building, also in making agricultural tools. It is used in poles, beams, columns, roofs, doors, window frames, you name it, and we can use teak anywhere because of its strength and durability. It is one of the best timbers for furniture and cabinet making, and also for soundboards of musical instruments. Its keys, piano ni je keys hoy che te pan emathi bane che. Judi juda grade na plywood pan teak mathi banavi shakay che. Here you can see some things made of teak. The boat is there, the boards are there, and the teak oil is also made, and the teak bench is also there. The next plant is the melina or the sevan plant. The botanical name is Melina arborea. It belongs to family Verbenaceae, and its vernacular name is sevan or white teak. Its distribution, as we can see, throughout the state in monsoon forests of Satpura, Dangs, etc. regions, Melina is present. It is a moderate size deciduous tree. Deciduous no earth thai che, ke je potana parno kherve che, tene apne deciduous kahiye che, pankhar jene kevai. The bark of the tree is smooth and grayish yellow in color. The flowers are yellow and they are in March to April. Description of the wood, it is yellowish to grayish in color. The medullary rays are short, broad and pronounced. The wood is even grained and does not crack. It is durable. It is easy to air season. Itle ke enu seasoning jo apne air thi kari shakye, to e naturally thai jai. It is easy to saw and work, and it takes polish very well. It is a first class workshop wood. Sevan na cast mathi pan furniture, door panels, planking, carriages, plows, drums, toys, combs, boxes, aa badhu j banavama aave che. Ahiya ketlak melina mathi sevan na cast mathi banaveli apne table khurshi, ketlak containers, hichko je che te. Next tree je che te madhuka indica. આ ટ્રીનું બોટનિકલ નામ છે. એનું કોમન નામ છે મહુડો અથવા હની ટ્રી, અને તેનું ફેમિલી છે સેપોટેસી. ઇટ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ ઇન ધ ડ્રાય ફોરેસ્ટ અલોંગ ધ રિવર્સ ઇન ધ વેસ્ટર્ન પેનિન્સ્યુલા ઓફ ઇન્ડિયા. ઇટ્સ કેરેક્ટરિસ્ટિક્સ આર દેટ ઇટ્સ અ વેરી લાર્જ ટ્રી વિથ ડાર્ક ગ્રેઇશ કલર્ડ બાર્ક, એન્ડ ધ ફ્લાવર્સ આર ફ્રોમ એપ્રિલ ટુ મે, એન્ડ ધ fruits are from August to September. This is the mahuda tree with the fruits, and you can see the inset, you can see the sketch of the mahuda tree. The
wood of mahuda is red in color especially, and the wood is moderately hard and flexible and durable. In India, mahuda is grown in all the states, as you can see, which are green colored. All those states mahuda is grown, and you can see the polished mahuda, which is reddish in color. It is used in house building, bridge construction, furniture, planking and carts. The next tree is the shisham tree. Dalbergia sisu is the botanical name. Its family is Leguminosae and subfamily Papilionaceae. The vernacular name is shisham. It is believed to be indigenous to Gujarat. Etle ke Gujarat maj eno janma thayo che. Riverbeds of sub-Himalayan tracts and parts of Madhya Pradesh show mahuda tree. This is the mahuda tree. Enu bark aap joi shako cho. Ane, sorry, this is the dalbergia tree. Enu bark aapne joi shake che. Ane polish thaya pachi te kevu lage che. It is a handsome deciduous tree. Its flowers are yellowish white and it sheds its leaves in December and January. Its wood is actually sapwood, which is small and whitish colored, but the heartwood is brown and close grain. The medullary rays are very fine and uniform and equidistant, and it is a hard, strong, very durable wood. It can also be worked very easily. It is the finest of Indian cabinet and furniture woods. Khub badu furniture, boat building, houses, parts of carts and carriages, plows, agricultural equipment, kuwa mate, bridges mate, toys ma, sports goods ma, badhe j teno upyog thai che. Shisham ni banavato ketlik apne joi shakie che. Charkha ma, kanska ma, cabinets ma, aa badhe j shisham no upyog thai che. Ane chelle je che te neem nu jhad, botanical name as a director indica. The family is Meliaceae and the vernacular names are neem or limdo, or it is also known as the margosa tree. It is distributed all over India, very common in dry regions and mainly along roadside as an avenue tree. It is moderate sized and to very large size, and the bark is gray in color and the flowers are very small and whitish.